રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો કે બધે ભાંડાનંદ બધા મજામાં છે ને? બસ મજામાં હોય તો બસ આપણી મજા જોઈએ. જિંદગીમાં એક જ વસ્તુ છે ભગવાનની, આપણને દીધો આનંદ. બાકી દુઃખ બુખ ને છે ને બધું આવતું હોય ને જાતું હોય ને એ જાય જ્યાં રાખે ને આવે રાખે ને એમાં કહીએ ને એને વાહે ન ઉભા એમ. પણ આનંદ આનંદ એટલા માટે હું તમને કહું કે ગઈકાલનો વ્લોગ જોયો ને આપણે તમે, પોપટભાઈ ને પોપટભાઈ આ વ્લોગ છે ને પોપટભાઈ ઉતાર્યો હો કે મેં એમાં તમને 100% મેં પહેલા જ વાત જ કરી કે આ ભાઈ વ્લોગ મારો નથી. પણ મેં જયારે જોયો ને એ વ્લોગ ત્યારે મણી થઈ ગયું કે ના ના આનાથી આ એ વ્લોગ જોઈને મને છે ને હું રડે જ પડ્યો. ટૂંકમાં કુદરતી આંસુ આવી ગયા. કારણ કે એ જે શક્તિ એની દેવીમાં હતી દીકરીમાં, એ શક્તિ કોઈ સામાન્ય શક્તિ નથી. એ તમને ખબર પડ્યા છે, તમે જોયો એટલે તમને ખબર તો પડ્યા જ છે. હવે એમાં હે ને માણસો તમને બધાની ગમે એ ગમ્યો એ પણ પાક્કું છે, રાઈટ? કે બધાને ગમ્યો ને બધા બહુ સારી પોઝિટિવ ઘણી બધી કોમેન્ટ કરે તો એના બદલ થેન્ક યુ. પણ ઘણા એવા બિચારા છે ને બિચારા કે હજી એ ક્યાંય નથી એમ, અહીંયા નથી ને વાંઈ નથી કે ક્યાંય નથી એમ. હવે એવા બિચારા એની નેગેટિવ કોમેન્ટમાં એને ઇન્ટરેસ્ટિંગ છે કે ગમે એ કંઈ પણ કોઈ પણ વસ્તુ કંઈક પણ જે કંઈ થતું હોય તો એનાથી એને આટલી બધી જેલસી થતી હોય ને એટલે બધું એને અંદરથી રાગદ્વેષ ઉત્પન્ન થતો હોય. હવે આપણે તો ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એને ભગવાન હે ને સદબુદ્ધિ દે, આપણે કંઈને કંઈ દેવાની જરૂર નથી. પણ એવા માણસો ઘણા બધા એનું કોમેન્ટ એવી બધી ખરાબ કરી હતી એટલે મને એમ થયું કે ના ના આના વિશે મારે વ્લોગ તો બનાવવો જોઈએ. બનાવવો એટલે ચોખવટ, આપણે એના પાસે ચોખવટ કરવાની જરૂર નથી, આપણે તો ભાંડણા હે આપણે બધા ભેગા એટલે આપણે તમને ખબર પડે બીજું કઈ કારણ ન. પોપટભાઈ નો વ્લોગ જોયો આ મનીષા તો જોતી હતી પેલા, પણ મેં નતો જોયો ક્યારે એટલે મણી કે આ તમે પોપટભાઈ નો એક વ્લોગ જોયો એટલે મેં કીધું ના મેં કઈ જોયો ન તેમ, તો કે તમે જોયા જુઓ છે એટલે મને જે દેખાડ્યો પેલો જ વ્લોગ ત્યારથી જ મને તો એના પ્રત્યે એટલું બધું માન થઈ ગયું હે કે એને તમે વાત જવા દો. મેં છે ને સીધે સીધા એને બીજે દિવસે મેં કીધું મારે એને પૈસા મોકલવા છે, ત્યારની વાત છે આ હમણાંની વાત નથી. વી ટોકિંગ અબાઉટ લાઈક નિયર યર હેને 7-8 મહિના કે 8-1 મહિના તો થયા જી 8-1 મહિના 7-8 મહિના થયા છે મને કે યાદ નથી એક્ઝેક્ટલી, પણ 7-8 મહિના થયા છે 8-1 મહિના પહેલાની વાત છે. તારે સંત દેવીદાસ ને ઉપમા આપી દીધી, ત્યારે જ મેં સંત દેવીદાસ ની ઉપમા આપીને એક વ્લોગ બનાવ્યો હતો. એ વ્લોગ કદાચ તમે ન જોયો હોય તો જોજો એ ત્યારે. પણ ત્યારે કઈ એટલા બધા કારણ કે આપણે ભાંડવડા નતા ને પ્લસ એટલા બધા જોયો ન હોય એમ, એટલે લગભગ બહુ લિમિટેડ માણસો જોયો હતો એ બ્લોગ. પણ ત્યારે મેં એને સંત દેવીદાસ ની ઉપમા આપી હતી કે અત્યારના જમાના ની અંદર સંત દેવીદાસ કોઈ પણ હોય તો પોપટભાઈ છે, રાઈટ? ને આ વસ્તુ સાચી પડી છે એમ. કારણ કે એ પછી અત્યારે જે પ્રમાણે એ અત્યારે જાય રહ્યું છે અને આખું વાત ટૂંકમાં એન્વાયરમેન્ટ વિથ પ્રભુજી જેટલા બધા અહીંયા આવી રહ્યા છે એવા ઓલામાં મીડિયા આશ્રમમાં એને જે આશ્રમ બનાવ્યો છે એના 76 કરોડ રૂપિયાનો આશ્રમ એટલે કે આવી કઈ જાટી મોટી વાત છે કે હે સામાન્ય માણસ કોઈ બનાવ્યો હશે તો એના પાસે કઈ એવું હતું ને કે એ કઈ લાખોપતિ કરોડોપતિ હું તો એ પણ કઈ નતું એની પાસે. પણ એમાંથી એની આ શૂન્યમાંથી સર્જન એટલે ટૂંકમાં શૂન્યમાંથી સર્જન કરનાર એટલે ટૂંકમાં જે કઈ હોય ભગવાનને એની પ્રેરણા આપી એ વસ્તુ હકીકત છે. ને આપણે બધા સાથ આપ્યો, પણ સાથ ક્યારે આપણે આપીએ? કે સત્ય હોય તો સાથ આપીએ, એટલે કોઈ ખોટામાં સાથ આપે કોઈ એટલા. હવે મને એવી ક્યારે પ્રેરણા થઈ ઓચિતાની કે ના ના મેં કીધું ના ના આ માણસ છે ખરેખર. ને ત્યારે ને ત્યારે મેં 25,000 રૂપિયાનો ચેક એને ટ્રાન્સફર કરી દીધા સીધા બેંકમાંથી. ઓકે, ફર્સ્ટ ટાઈમ પહેલી વખત મેં બ્લોક જોયો ત્યારે.
ને પછી પાછું એ પણ એ જે બ્લોગ તમે જોજો એ સંત દેવીદાસ વાળો. મેં કીધું ભાઈ, મેં ત્યારે છે ને રાશિ નું વાત નથી કરી, કે એનો કઈ મતલબ નથી રાશિ નું, કે એવા તો ઘણા દઈએ આપણે પૈસા, એવું કઈ થોડું છે કે આને પહેલા આ દઈએ એના માટે. તો એના માટે કઈ મેં બ્લોગ બનાવવા માટે મારા બ્લોગ ને કઈ સબસ્ક્રાઈબર માણસો વધે ને એના માટે કઈ નતું કર્યું એમ. ઓકે, હું તો બધાને બધાને પ્રોત્સાહન આપું છું. આવા કોઈ પણ માણસ ગમે કહેતો હોય તો એના પાસે એવું ઘણા વિશે કીધું આપણે. નિલેશભાઈ પરમાર આપણા, હે, જે વાથી ઇન્ડિયા થી અહીંયા લંડન આવે છે, હે, હું કઈ એને ઓળખતો ન, મને કઈ નત મારા હગાવાલા થતા નેત મારા કઈ એટલી હાથ પેઢીમાં કે આઠ પેઢીમાં મને તો કઈ નથી ખબર કે મને કઈ હગાવાલા થતા હોય. હું એવડા વખતો નથી માણસ ને, પણ મને અંદર થી થયું કે ના ના માણસ આ માણસ સાચો છે, ના સત્ય ઉપર આવે છે, ને લીલભાઈ માને પ્રતિમા લઈને સાથે આવે છે, રાઈટ, ને એનામાં 100% એટલો ફેઇથ ભર્યો છે લીલભાઈ માં પ્રત્યે, રાઈટ, ને એટલા પોઝિટિવ વાઇબ્રેશન છે એટલે એ કોઈ કોઈ દુનિયાની કોઈ તાકાત એને રોકે ન થકવાની, રાઈટ, ને હું તમે કીધું એને સાથે જ છે ઓલ ધ ટાઈમ. ને એ બ્લોગ મેં બનાવ્યો હતો એટલે મેં બનાવ્યો હતો એનો બ્લોગ, ને આ પાછો એટલે બનાવ્યો કે એનો સુલાસો કરવા, કારણ કે ઘણા એ પાછી એમાં કોમેન્ટ કરી હતી કે ના એ તો એ કે બધા ભેગા આવે છે ને પેકેજ ટૂર છે ને પેકેજમાં આવે છે એટલે એ કે એમાં શું મોટી વાત છે, તમે કયો કે એકલો આવે કે એકલો બહાદુર છે ને ફલાણું છે ને ઢીકણું, કારણ કે હું તો બિરદાવું ને બિરદાવું છું, કારણ કે ખરેખર બહાદુરી કોઈ પણ માણસ એવું એટલે બધા હોય હિંમત વાળું, રાઈટ, તેને બિરદાવવો જોઈએ ને આપણે, કે આપણે એક વાર આપણે પોતે વિચાર કરીએ કે આપણે એ જગ્યાએ હોય તો આપણે જ્યાં જઈએ આવી રીતે, અહીંથી લંડન થી માણસ નથી ઇન્ડિયા જાતો, કારણ આ તો લંડન નો તો બ્રિટિશ પાસપોર્ટ હોય તો એને જ જે હકતા, હે, તો એ બીએ કે ના કઈક થઈ જાય તો રસ્તામાં કઈક થઈ જાય આ ડાવરું કે ફલાણું કે ઢીકડું કે આ લાટાને એક બધી આ વોર આલે બધી લડાઈઓ આલે, હે, તો એ પણ નથી કરી શકતા. તો આ માણસ કે કેટલી હિંમત કહેવાય, એને કોઈ બહાર તો નીકળ્યો નથી, પોપટભાઈની કામગીરી છે અદભુત કામગીરી છે, એને કોઈ આપણા શબ્દોમાં પૈસામાં આપણે ન કહી શકીએ, કે આપણે પાસે પૈસા તો ઘણી પાસે છે, પૈસા પૈસા થી કઈ નથી થતું આ વસ્તુ એમ, રાઈટ, આ તો અંદર થી એને કઈક એવું કઈક એના સંસ્કાર પડ્યા છે પેલાના, કે એ સંસ્કાર ને લીધે આ બધું થઈ રહ્યું છે, નહીતર પોસિબલ જ નથી આ વસ્તુ. તો એ ત્યારે મોકલાય પછી પાછા ઓજ ચિંતા, પછી પાછો બીજી વખત મેં કીધું ત્યારે ઓલો આપણે લોક જોતા હતા, કયો જોતા હતા, ત્યારે મેં કીધું હાલો, એટલે ત્યારે 15,000 રૂપિયા ત્યારે મોકલ્યા હતા, અને આ બ્લોગ જોયો ને બ્લોગ જોયા પછી તરત સીધી સીધા 20,000 રૂપિયા મોકલ્યા. એટલે આ તમને કહેવાનો મતલબ મારો એ છે, રાઈટ, કે આમાંથી કઈ આ યુટ્યુબ માંથી હું કમાઈને તમને એને બધાને મોકલા એવું નથી. ઓકે, આ મારો કહેવાનો મતલબ એ છે. આ બીજા બધા દીધા એ તો વસ્તુ જુદી છે, ઘણા બધા દીધા છે અને ઘણી બધી જગ્યાએ જે ચેરિટેબલ કર્યું છે ચેરિટી આપણે કરી છે, અને હવે એ હું તમને કહું હમણાં તો તમને વધારે ઓલું થાય, બાકી બીજું કઈ એવું છે નહીં, કે આ ખાલી આમાં જ દેવાના, અને હજી કઈ ઇઝ નોટ એન્ડ. મેં ત્યારે કીધું હતું એ જે જયારે આપણે પહેલો બ્લોગ જે આપણે પોપટભાઈ માટે વિશે બનાવ્યો ત્યારે કીધું હતું કે એન્ડ નથી, આ તો શરૂઆત છે. ઓકે, એટલે એ વસ્તુ જ નથી. પણ માણસોની ખબર નહીં કુદરતી કે કઈ જાતને ભગવાન ખબર નહીં, આઈ ડોન્ટ નો રિયલી, કે એને હું આપણે તો ભગવાનને કરો એમ પ્રાર્થના કરીએ કે એવા માણસોને ભગવાન સદબુદ્ધિ દે, કે હવે આવી નેગેટિવ થિંક કરવાની જરૂર હું તમારે ભાઈ, તમારે જ યુટ્યુબમાં તમને તમે કદાચ તમે યુટ્યુબમાં હોય ને તમારા બ્લોગ નું કોઈ માણસ ન જોતું હોય તો એમાં બીજા માણસ શું કરે, હે, આપણે બીજાને બ્લેમ કરીએ, તો કોઈને બ્લેમ કરવાની જરૂર નથી. તમે મહેનત કરી રાખો, મહેનત કરી તો એક દિવસ તમને ફળ પડશે, ભગવાન દીએ ફળ, રાઈટ, પણ તમે કહો બીજાનો તમે છે ને કહો ઈર્ષા કરી ને અદેખાઈ કરી હો કે આ મને વધે ગુણ વધે ગુણ, ભાઈ મારે વધે ને જવાનું ક્યાં, હવે મારે તો ઉપર જવાનું છે, કારણ કે મને 65 વર્ષ થયા, હે, તો મારે આમાં બ્લોગ બનાવે મારે આમાંથી પૈસા કઈ બનાવવા, હું તો રિટાયર્ડ માણસ છે, રાઈટ, કે મારે કઈ છોકરાને પરણાવે, છોકરાની રીતે પરણે જાય જે નીપણે હોય મારા છોકરા, ઓકે, એટલે મને કઈ વ્યાધી નથી કોઈ વસ્તુ ને ભગવાન એટલું બધું મને દીધું
તો તમારે સામે આના માટે કોમ્પિટિશન કરવું, મારે ઓલું કરવું, ફલાણું કરવું, એવું મારે ક્યાં આવતું નથી. આ શું કામ? મેઇન વસ્તુ એક જ વસ્તુ છે કે તમને છે ને સાચી માહિતી તમારા પાસે પહોંચે. કારણ કે આમાં ઘણું બધું મીડિયાની અંદર એટલું બધું ખોટું આવે છે અને ખોટા બધા થઈ રહ્યા છે, તો એના માટે છે મેં આ બ્લોગ બનાવ્યો. અને તમે હવે ઈમા પાસે કહો કે હવે ઈમા ઘણા બિચાર હવે એને પણ બી આ વાંક નથી, રાઈટ? એ કે તમે છે ને કહો કે એના મા બાપ મળી ગયા, તો ક્યાં એને મા બાપ મળી ગયા? આવું તો તમે કઈ કહેતા નથી એમાં કે ક્યાં એને મા બાપ મળી ગયા. હવે મેં શું એમ લખ્યું, રાઈટ, કે માયાના મા બાપ મળી ગયા એટલે ક્વેશ્ચન માર્ક કર્યો છે. ક્વેશ્ચન માર્ક કર્યો, તો ક્વેશ્ચન માર્ક તો તમે કોઈ જોતા નથી. ક્વેશ્ચન માર્ક પણ આ ક્વેશ્ચન માર્ક પાછો મેં પોપટભાઈ ને પૂછ્યો વોટ્સએપમાં, મેં મેસેજ કર્યો. કારણ કે મને છે ને એવું લાગે કે ખોટે ખોટા ડિસ્ટર્બ કરવા આપણે એમ આપણે સામાન્ય ઓલા માટે થઈને એવી વાતો માટે થઈ. કારણ કે એ જે કામ કરે છે એમાં કેટલા બિઝી હે, કેટલું કઈ ઈઝી છે કે આ બધું કામ કરવું, કે તમે માનો તમે એકવાર જાવતા ખરે કોઈક આ વસ્તુ કરવા, કે કેટલું હાર્ડ થાય છે. એ પાછું ઇન્ડિયામાં, અહીંયા તો હજી વાંધો ના આવે, અહીંયા આપણે ઇન્ડિયામાં તો આ બધું કરવું બહુ હાર્ડ છે. તો એને ખોટી રીતે આપણે ડિસ્ટર્બ કરે ને એને એવું કરવું કે ના ના એના માટે થઈને હું તો તમને એટલા મોકલા. મેં એને કઈ કઈ વસ્તુ જ નથી થઈ, વાત જ નથી થઈ. પેલી વખત એને છે ને ખાલી મને એને સામેથી મને ફોન કર્યો તો મને કીધું, જયારે મેં પેલા ફર્સ્ટ ટાઈમ પૈસા મોકલ્યા ત્યારે કીધું કે ઓ થેન્ક યુ કે તમારે પૈસા મળી ગયા, અને ખુદ એની બધા આભાર માન્યો ટૂંકમાં કહેવાનો મતલબ, રાઈટ? એટલે મેં એને કીધું ભાઈ તમે છે ને આભાર માનવાની કઈ વસ્તુ નથી, રાઈટ? મને અંદરથી થયું ને તમે હજી આગળ વધો ને તમે આ કામ કરતા રહ્યો, અમે તમારી સાથે છે, રાઈટ? ને અમારથી જેટલું બન્યું એટલું અમે કર્યું, રાઈટ? એ પછી અમારે કોઈ વાતચીત થઈ નથી. ને વાતચીત થી કઈ વસ્તુ નથી કે આ કઈક દરરોજ ના તમને ફોન કર્યા, ઘણા મળશો ને એમ થાય કે ઓહો આ યુટ્યુબર છે તે હવે એને આપણે દરરોજ વાત કરીએ. વાત કરવાથી કઈ વસ્તુ નથી, તમે સાથે જ છે, ભંડણા બધાની સાથે છે આપણે, તમે કોઈ 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 જુદા નથી, રાઈટ? હું કોઈ જુદા માનતો નથી તમને કે તમે કોઈ જુદા છે, આપણે બધા ભેગા જ છે ને, બધા ભેગા જ મીડિયા ના હળી મળીને આપણે રહીએ ને હળી મળીને વાતો કરીએ ને હળી મળીને બધા બ્લોગ બનાવીએ ને જલસા કરીએ ને આનંદ કરીએ, હે? ને જે કઈ મારામાં મને લાગ્યું ને મને એમાં મારા ભગવાનની કઈક શક્તિ દીધી ને મને કઈ જે છે એ હું તમારે આગળ રજૂ કરું. બાકી એથી વિશેષ મારા પાસે કઈ છે નહીં કે હું તમને કઈક દેતા, રાઈટ? તમને ખબર છે કે રાઈટ કે તમે કઈ મને દે દેવાના નથી કઈ, હે? પણ આનંદ આવે ને, બસ મારે આનંદ જોઈએ, રાઈટ? આનંદ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું શું કે સહેલું સ્વરૂપ કયું છે? આનંદ. આનંદ સિવાય કઈ નથી, આપણું કઈ છે જ નહીં. એટલે તો હું ઘણી વખત કહેતો હોય, એમાં એક વખત હે ને મેં કોમેન્ટ કરીને મેં કે આ એની ટૂર બતાવી ને આપણા મકાનની ટૂર બતાવી છે, તો એમાં શું થયું, મેં પાછું મારાથી બોલાઈ ગયું કે ભાઈ આ કઈ મારું નથી, આ છે બધું ભગવાનનું છે, રાઈટ? તો કે એમાં કોમેન્ટ શું કરી ખબર, કે તો એ કે ભગવાનનો હોય દે દો નહીં કે તો એ કે કામ કરે રહ્યો હોય કે. એટલે મેં એને શું કીધું, મેં કીધું ભગવાનની મળી ના પાડી કે કોઈને દેતો નહીં કે તો નહીં દીધું કે બીજાનો હક નથી કે બીજાનો હક કે એને દે હું કે પણ આ તારો હક છે એટલે કે તું એ વાપરી કે. એટલે આવા બધા ખેલ છે, એટલે એનો કઈ મતલબ નથી કે તમે ખોટા નેગેટિવ કોમેન્ટો કરો. પણ આ તો મારે ખરેખર મારે કેવું ને જોઈએ કે આ પૈસાની વાત થઈ, પણ આ વસ્તુ એટલા માટે થઈ કે મને હે ને ખરેખર શોખ થયો હું પણ. ને ઘણા માણસો શોખ થાય છે આવી રીતે કે ઓચિંતા ને આવી રીતે કોમેન્ટો આવે, ખરાબ ખરાબ કોમેન્ટો એમ કઈ કારણ વગરની, રાઈટ? એ તો જો કે એવું કઈ નથી નવીન કે આ કે એ તો અત્યારે વધારે ને વધારે કોમેન્ટમાં જેટલા પ્રખ્યાત મોદી સાહેબ છે આપણે આપણા પ્રધાનમંત્રી, રાઈટ? એને દરરોજ પણ કેટલા ગાયું દે, તો એવું ગાર્યું લેવા છે જો ઉભા રહીએ તો કામ કેતું કરે, હે? એટલે આને વાહે ઉભવાનું ના હોય, પણ આપણે છે ને આ તો તમને ખુલાસો એટલા માટે કરીએ કે થોડો ખુલાસો કરીએ તો તમને પણ એમ કે થોડુંક થાય કે ના ના આ વસ્તુ સાચી છે. ને અમુક બિચારામાં આ બિચારાને જેને ખબર નથી કે આ બ્લોગમાં હું કામ મૂકવાનું કારણ એ વસ્તુ છે કે મને એમ થયું કે પોપટભાઈ મૂક્યો, રાઈટ? પોપટભાઈ નો બ્લોગ બધા ન જોયો, 100% ન જોયો હોય. મારા પેલા મૂકે બતાય પણ છતાંય ન જોયું હોય એમ. કારણ કે
કઈ આ થોડું કે આખી આખી દુનિયા આપણે ક્યાં કે ના ના મને આખી દુનિયા બધા જોવે, દુનિયા કઈ એવી રીતે થોડી છે નવી રીતે બધા જોતા હોય, રાઈટ? ને ઉલટા નો તો એ છોકરી કેટલું હે એનો, એમાં ભગવાન છે. તમે જોયો ખરેખર, તમે જોવો ને, જો દિલ થી જોવો તો તમે એમાં ભગવાન ના દર્શન થાય તમને, રાઈટ? કે આપણે ભગવાન કોઈ જોયો ને, પણ ભગવાન નું દર્શન આવી રીતે થાય કે આટલો રાગ, રાઈટ, આટલો સ્વર, આટલો ઉચ્ચાર, રાઈટ, આટલી ભાષા જે રીતે બોલે છે, ભગવાન મને પ્રેરણા દીધી, રાઈટ? તો એ રીતે મને નિમિત્ત બનાવ્યું ને બધા જોયો તો મજા આવે, રાઈટ? તો એ હારો મેં આ વાત મારે જરાક ખુલાસો કરવો છો કે હે ને આ વસ્તુ બરાબર શક્ય બહુ સારી ના કહેવાય. પોઝિટિવ થિંક કરજો, ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણને ભગવાન છે ને એવી એવી સદબુદ્ધિ દે કે આપણે છે ને બીજાનું કોકનું દેખે ને રાજી થઈએ, રાઈટ? પણ એનું એમ નહીં કે ના ના પાડે કી નાખવો ઈ, રાઈટ? પાડતા તો એ પાડે તો નાખ્યો, પણ પછી એ કર્મ પાસે તમને જ નડીએ, બીજાને કોઈ નહીં નડે, રાઈટ? જે કઈ કરીશું એ આપણને જ નડવાનું છે. હા, ને આને માટે મેં કીધું હવે કે ભાઈ પોપટભાઈ ને, જો પોપટભાઈ મને કઈ ખુલાસો કરી છે મને કહે તો હું તમને કહે કે ભાઈ આ એને મા બાપ મળી ગયા કે હું, અથવા તો પોપટભાઈ પોતાનો બ્લોગ બનાવી છે એમાં કઈ વાંધો ને એ બનાવી છે તો હું તમને કહે કે કદાચ તમે ન જોયું હોય પાછો તો, હે? તો આપણે બંને કેવું કે ના ના ભાઈ એના મળી ગયા કે આ રીતે છે કે ફલાણું છે, બરાબર? તો એ હારું આ મેં બ્લોગ બનાવ્યો હતો. તો આવજો ભાઈ ભાઈ ને, હર હર મહાદેવ ને, જય વિંજાત ભગત, જય લીરબાઈ માં અને જય દેવી શક્તિ, રાઈટ?